પાણીનો વેડફાટ એ વડોદરા શહેરની કાયમી સમસ્યા બનાવી ગઈ છે. ઉનાળો આવતા સાથે પાણીની બુંદ બુંદ માટે તરસતા લોકોને પાણીની કિંમત સમજાય છે, પરંતુ વડોદરા નગર એટલે કે સ્માર્ટ સિટી વડોદરા શહેરને પાણી વેડફાટ કરવાની યથાસ્થિતિ વિધિવત રીતે જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં વારંવાર પાણી વેડફાટનો મામલો સામે આવે છે. પાણી લીકેજ થવાના કારણે પાણીનો લીકેજ થતાં વધુ ને વધુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વડોદરા શહેરમાં આવેલા પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી તળાવની બાજુમાં મુખ્ય પાણીની ટાંકી પાસે રાત્રિના એક કલાકે હજારો ગેલન શુદ્ધ પીવાનું પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પરમાર કમલેશભાઈ જેઓ સામાજિક કાર્યકર છે તેઓ ત્યાં તપાસ કરતા વગર વરસાદે પાણી પાણી જ જોવા મળ્યું હતું. સાથે પાણીની ટાંકીની આજુબાજુમાં અનેક જગ્યાએ પાણીના ખાડા ભરાયેલા જોવા મળ્યા હતા. જાણે કે ચોમાસામાં વરસાદ પડ્યો હોય અને પાણી ભરાયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. સર્વન્ટ રૂમમાં પણ પાણી જોવા મળ્યું હતું. સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી કે આવનાર દિવસોમાં ઉનાળાની ઋતુમાં અનેક લોકોને પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ વડોદરા કોર્પોરેશન પાણી બચાવોના પોસ્ટર લગાવી જનજાગૃતિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને અનેક નાણાંનો વેપલોને વેપાર થતો હોય છે, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. અનેક વિસ્તારમાં પીવાના પાણીની લાઇનોમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં દુર્ગંધયુક્ત પાણી પણ જોવા મળી રહ્યું છે. નાગરિકોને બહારથી વેચાતું પાણી લાવવું પડે છે. ત્યારે આજ રોજ સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું છે કે વડોદરા શહેરના મેયર કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનર શ્રી ચેરમેનશ્રી દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર વ્યક્તિઓને સૂચના આપવામાં અને જ્યાં ત્યાં પાણીનું લીકેજ છે ત્યાં દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પાણી પુરવઠામાં નિષ્કાળજી જોવા મળી રહી છે, ત્યારે તાત્કાલિક અસરથી અધિકારીઓ કર્મચારીઓ સુપરવાઇઝરને તેની અસર જોવા મળતી હોય અને જે લીકેજને ન કરી હોય લીકેજ રિપેરિંગ ન કરી હોય અને પાણીનો વેડફાટ કરતા હોય તેવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. પાણીનો વેડફાટ થતાં અટકી શકે છે, ભ્રષ્ટાચાર થતો તો પણ અટકી શકે છે તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે. આવેલ જે પશ્ચિમ વિસ્તાર જે ગોત્રી તળાવની બાજુની અંદર જે પીવાના પાણીની ટાંકી છે, આજે ટાંકીની બાજુમાં જ એક મસ્ત મોટું ભંગાર સર્જાયું હતું. એમાં હજારો ગેલન પાણી જે પીવાનું શુદ્ધ પાણી આજે વેડફાઈ રહ્યું છે. બીજી બાજુ કોર્પોરેશન દ્વારા મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી દ્વારા વાહવાહી લૂંટવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરમાં આવતીકાલે એટલે આવતીકાલના દિવસે જે પશ્ચિમ વિસ્તારના લોકો છે એને ઘણા લોકોને પાણીની સમસ્યા પણ સર્જાશે, લોકોને પાણી પણ નહીં મળે. એનું મુખ્ય કારણ એક જ છે કે અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે એટલું પૂરજોશમાં પાણી વેડફાઈ રહ્યું છે જેની કોઈ લિમિટ નથી. અહીંયા ગાડી કોઈ અધિકારી કોઈ કર્મચારી કોઈ દેખાતું નથી. સાથે જે પાણીની ટાંકીની અંદરનો વિસ્તાર છે તે પણ પાણીથી ભરાઈ ગયો છે. એટલે કહેવાનો મતલબ વગર વરસાદે પાણી જોવા મળે છે. એટલે કંઈક ને કંઈક તંત્રની બેદરકારીના કારણે આજે આવતીકાલે જે પાણી માટે લોકો વલખા મારશે અને આવનારા દિવસોમાં જે ઉનાળો છે એટલે ઉનાળા સમય દરમિયાન પણ આ લોકોએ કંઈક ને કંઈક રીતે કાળજી રાખવી જોઈએ. અને તો આવનારા દિવસોમાં જે પબ્લિકને અત્યારે પાણીની સમસ્યા રહી છે તો કોર્પોરેશનને પણ અમારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ભંગાર સર્જન જે વ્યવસ્થિત રીતે એનું કામગીરી કરવામાં આવે, નહીં તો કંઈક ને કંઈક આવતીકાલે લોકો પાણીથી તરસ્યા મળશે. એટલે જે તે જવાબદાર વ્યક્તિ શ્રીને અમારી વિનંતી છે અને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે તેવી અમારી